રાજકોટની સુપ્રસિદ્ધ જલારામ ફૂડ કોર્ટના માલિક અરવિંદભાઈ આહિરે 1 લાખ બાળકોના કંઠે હનુમાન ચાલીસાના પઠન કરવાનો સંકલ્પ કર્યો છે, જે અંતર્ગત જલારામ ફૂડ કોર્ટના પટાંગણમાં 151 મનોદિવ્યાંગ બાળકોએ હનુમાન ચાલીસાના પાઠના પઠન કર્યા હતા. જેમ્સ ચિલ્ડ્રન ક્લબના હિનાબેન પોપટ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. મનોદિવ્યાંગ, થેલેસેમિયાગ્રસ્ત અને અનાથ બાળકોએ હર્ષોલ્લાસ સાથે હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. સમગ્ર વાતાવરણ દિવ્યતા અને આધ્યાત્મિકતાના રંગમાં રંગાઈ ગયું હતું. સમગ્ર કાર્યક્રમની વિસ્તૃત માહિતી જલારામ ફૂડ કોર્ટના અરવિંદભાઈ આહિરે પૂરી પાડી હતી. જય શ્રી રામ. આજે જલારામ ફૂડ કોર્ટ કાલાવાડ રોડ રાજકોટ ખાતે એક થેલેસેમિયાગ્રસ્ત અને મંદબુદ્ધિના જે બાળકો, જે કુદરતની બક્ષિશ છે તેવા સંતાનોનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં રાજકોટમાં ઘણા બધા બાળકો આવેલા છે, તેમના પેરેન્ટ્સો બાળકોને લઈને આવેલા છે અને એ લોકો આજે હોશે હોશથી હનુમાન ચાલીસાના પાઠ કરવાના છે. આજે યાદી તો 151 બાળકોની આવી છે, મોટાભાગના આવી ગયા છે, બાકીને આવી રહ્યા છે અને એ સિવાયના યાદી સિવાયના જે જાહેરાત સાંભળીને જે લોકો સીધા આવે છે એ લોકોને પણ અહીંયા બેસાડા છે. ડાયરેક્ટ યાદી છે, રજીસ્ટર સિવાયના લોકો અહીંયા આવ્યા છે. એ બાબતે હું આપને જણાવું તો આજથી લગભગ 1.5 વર્ષ પહેલાં મેં એક આ કાર્યક્રમનું બીડું ઝડપેલું કે આ મારી જગ્યા ઉપર ભગવાનની પ્રેરણાથી જેટલા બાળકોના મુખે હનુમાન ચાલીસાનું પઠન થાય એવો એક મને મનમાં ઉદ્ભવ થયેલો અને એના અનુસંધાને આ કાર્યક્રમને ચાલુ કર્યો. એમાં રનિંગમાં મારા રેસ્ટોરન્ટ ઉપર જે બાળકો 1 થી 15 વર્ષની ઉંમર સુધીના બાળકો આવે અને મોઢે હનુમાન ચાલીસાનું પઠન કરે તે લોકોને મનભાવતું ભોજન પ્રોત્સાહન રૂપે એનો ઉત્સાહ વધે એટલા માટે આપવાનું મેં એક નક્કી કરેલું હતું. ત્યારથી એ પ્રવાહ સતત ચાલુ છે અને એનો ખૂબ રિસ્પોન્સ મળે છે. એ લોકો આવે, એનું ફોર્મ ફિલઅપ કરે છે અને ફોર્મ ફિલઅપ કરીને બહુ સારું સારું એમાં લખે છે કે આ એક આ તમને ક્યાંથી પ્રેરણા આવી, આ એક સરસ આયોજન છે, આવું ને આવું આપણા ધર્મમાં થતું રહેવું જોઈએ. ખૂબ ખૂબ સારા રિવ્યૂ બધા એના મળતા રહ્યા છે. આપણે મિનિમમ 1 લાખ સુધીની સંખ્યા પહોંચાડવાનો આપણો લક્ષ્ય છે અને એ તરફ આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. અત્યારે લગભગ અબાઉટ 30 થી 35 હજારના લક્ષ સુધી તો હું પહોંચી ગયો છું. મિનિમમ એને 1 લાખની સંખ્યા સુધી પહોંચાડવાનો મારો લક્ષ્ય છે.